સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકાના બે કર્મચારી કોરોના સંક્રમિત થતા કડોદરા નગરપાલિકા 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે. સાથોસાથ આ કર્મચારીના માતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કડોદરા નગરપાલિકાના બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નગરપાલિકા દ્વારા આગામી સોમવાર સુધી 5 દિવસ માટે બંધ કરી ઓફિસના તમામ કર્મચારીઓને રજા આપી હોમ ક્વોરન્ટાઇન થવાની સૂચના આપી છે. સાથોસાથ નગરપાલિકા દ્વારા સેનિટાઇઝિંગની કામગીરી શરૂ કરી છે, જ્યારે દેસાઈ ફળિયામાં આવેલ તેમના ઘરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. કડોદરા નગરના દેસાઈ ફળિયામાં 6 જેટલા વ્યક્તિઓ કોરોના ચેપગ્રસ્ત બન્યા છે અને 2 વ્યક્તિના મોત નિપજ્યા હોય દેસાઈ ફળિયાનો સમગ્ર વિસ્તાર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ અને પદાધિકારીઓ કોરોના રિપોર્ટ ટેસ્ટ કરાવશે તેવું જાણવા મળ્યું છે. આપનું નામ અને હોદ્દો? અંકુર દેસાઈ, કારોબાર અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા. અંકુરભાઈ, આજે નગરપાલિકા ખાતે 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યાર પછી આપણે કઈ રીતના પગલાં ભર્યા છે? જ્યારે આજરોજ કડોદરા નગરપાલિકામાં કામ કરતા 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા નગરપાલિકાનું કામકાજ બુધ, ગુરુ, શુક્ર અને બીજો શનિ, રવિ આવે છે, એટલે સોમવારથી જ નગરપાલિકાનું કામ રાબેટા મુજબ ચાલશે. અને આ તબક્કે હું નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને એક વિનંતી કરવા માગું છું કે કોઈએ પણ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને જો ઘરની બહાર નીકળવું તો મોડા પર માસ્ક પહેરીને નીકળવું. અંકુભાઈ, જ્યારે વાત કરીએ દેસાઈ ફળિયામાં કે ત્યાં 2ના મૃત્યુ પણ થયા છે, તો એ વિસ્તારની શું હાલત છે? આ દેસાઈ ફળિયાની વાત કરીએ તો લગભગ છેલ્લા 1 મહિનામાં દેસાઈ ફળિયામાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 7 જેટલા કેસો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો દેસાઈ ફળિયાને આજ રોજ કડોદરા નગરપાલિકા દ્વારા ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી સમગ્ર દેસાઈ ફળિયાને બંધ કરવામાં આવ્યું છે.